विश्वासु मारा कौन सुकारे आसु ओ विश्वासु बे मांगणी देवी पूजक भाई बहनों तरफ थी आवी छे एटले हूँ आज एक पूरी करूँ पछी बनशे आम तो त्रण छे पछी आवता दिवसों में शक्य हे तो पूरी कर त्रण मांगणी आवी छे एक तो आ मास्तर याद आव्यो ने एटले मने मांगणी याद आवी के बापू टूक में पण मनसुखराम मास्तर नी वात कहजे आज कही दो बीजी मांगणी छे सोखठाबाजी नी वात मांडजे वादा समय हशे तो अने त्रीजू नरसिंह मेहता ना बाप नु श्राद्ध वच्चे वच्चे हूँ लईश पण आज मास्तर याद आव्यो एटले टूक में वर्षो पछी मैं हमणा नडियाद में मास्तर ने याद कर्या था पण हवे हूँ पाछो ए शिक्षक ने याद करू वडोदरानी पासे छाणी गाम ब्राह्मण नु खोळ्यू शिक्षक नु नाम मनसुखराव प्राथमिक शाला नो शिक्षक एनी पत्नी नो नाम तो बाप उजमबाई संतान नहीं पति पत्नी बे बाजू मां डाकोर जी डाकोर नी भक्ति करे शुरुआत ना शिक्षण ना वर्षों मां तो एनी रीते एने मौज मजा करी पण पछी एक साधु नो स्पर्श थयो अने साचा साधु नो अबू सैयद जेवा फकीर नो पेला कूतरा ने लाकड़ी मारी ने पेला हा कूतरा ने रस्ता में बैठो तो पेला फकीर जेवा माणसे लाकड़ी मारी એટલે કૂતરો અબુ સૈયદ પાસે ગયો સુફી ને ફિલસુફી ને બહુ મેળ છે સાહેબ એવું વાત વચ્ચે વાત રહી પછી સુફી સંત ને કહ્યું કૂતરાએ કે આ માણસે આ સાધુએ મને લાકડી મારી છે એટલે અબુ સૈયદે સાધુને પૂછ્યું કે તમે કૂતરાને લાકડી શું કામ મારી મને તરંગ સૂજો ને મેં લાકડીનો ઘા નથી કર્યો પણ એણે મારી સામે પંજો ઊંચો કર્યો કૂતરાએ આગળનો પગ ઊંચો કર્યો એટલે મેં લાકડી ફટકારી દીધી એટલે પેલા અબુ સૈયદે કૂતરાને પૂછ્યું કે તે પંજો શું કામ ઊંચો કર્યો કે કોઈક સામાન્ય માણસ હોત ને તો પંજો ઊંચો ન કરત પણ સાધુના વિશમાં હતો ને એટલે મને ઈચ્છા થઈ કે પંજો ઊંચો કરીશ ને તો એ લાકડી નહીં મારે કારણ કે એને સાધુના કપડાં પહેર્યા છે હું ખોટો પીડ્યો તો હવે આને દંડ શું આપું કે એને એમ કહી દો ખોટા કપડાં પહેરવાનું બંધ કરી દે આપણે ખોટા કપડાં પહેરી લીધા છે સાહેબ સામાન્ય માણસ હોત ને તો હું ફરિયાદ ન કરત એ તો મારે તો મેં તો ખાલી આમ હાથ ઊંચો કર્યો હતો અને એને કેમ માની લીધું કે એને એને નોર મારવા ગયો છું મેં તો સલામ કરવા હાથ ઊંચો કર્યો હતો અને એને લાકડીનો ઘા કર્યો જે સાધુઓ જે ફકીરો અલ્લાહ અને ઈશ્વરને ગમતા હોય હે અબુ સૈયદ ઈશ્વરને કહેજે કે તને જે ગમતા હોય ને એ બધા આવા ખોટા કપડામાં ન હોવા જોઈએ એ જેવું અંદરથી હોય એવું બહારથી જીવન જીવે એટલો મારે એને દંડ આપવો એવા કોઈ સંત મનસુખરામને ભેટી ગયો ડાકોર નજીક એટલે સાધુ સંતો આવતા જ હોય એમાં દર પૂનમે ડાકોર જવાનો તો આજ પણ કેટલો મોટો મહિમા પગપાળા લોકો જતા જ હોય સંતરામ મહારાજ ને ત્યાં રોકાય વળી જય મહારાજ કરી બાપજીના આશીર્વાદ લઈ વળી પાછા આમ ઉપડે એમાં કોઈ સંત ભકી પહોંચેલો માણસ આવી ગયો અને પહોંચેલો ફકીર હું એને જ માનું છું સાહેબ
બહુ જ્ઞાન હોય, બહુ વાતો આવડતી હોય, પુસ્તકો બહુ યાદ હોય અને નહીં. પહોંચેલો ફકીર એ છે જે આખા જગતને અકારણ પ્રેમ કરતો. બીજો ઈશ્વર છે સાહેબ, મારા રામાયણમાં લખ્યું છે કારણ બિનુ રઘુનાથ કૃપાલ. કારણ થી તો બધા નેહ કરે, પણ જેને કાંઈ કારણ ન હોય અને છતાંય જે જગતને પ્યાર આપે એવા પહોંચેલા પરમેશ્વર. પુણ્ય કરો ને બાપ, દેવી પૂજક ભાઈ બહેનો બધા જ, પુણ્ય કરીએ તો દેવ બનાય, પાપ કરીએ તો પશુ બનાય, પરોપકાર કરીએ તો માનવ બનાય, પણ જો પ્રેમ કરીએ ને તો આજ આ ખોળિયામાં ઈશ્વર બની જવાય છે. જો માણસ પ્રેમ કરતો થાય તો માણસ પરમાત્મા બની જાય. જીસસ ક્રાઇસ્ટે કીધું તું પ્રેમ એ જ પરમાત્મા છે. ગાંધીજી સત્યને પરમેશ્વર કહેતા હતા, જીસસ પ્રેમને પરમેશ્વર, પ્રેમ એ પરમાત્મા. એવો કોઈ સંત નીકળે છે. મનસુખરામ માસ્તરને ઘરે રોકાય છે, જમાડ્યા પતિ પત્નીએ સાધુને, અને મહાત્માને ખબર પડી ગઈ કે સંતાન નથી, કદાચ ઉજમ બાળકની આશીર્વાદ માંગશે. એટલે જતા જતા મહાત્માએ કહ્યું, કાંઈ તમારી ઈચ્છા છે કે? શિક્ષકને એમ થયું કે સ્ત્રીનો સ્વભાવ છે, કદાચ એકાદ સવા શેર માટીની ખોટ છે, પણ એ તો એના કરતા આગળ નીકળી ગયું જન્મમાં. એને કીધું, માસ્તર તમે મનમાં ધારો છો એવું નથી માંગતું. કાલે મારો એક દેવી પૂજક મને શું કહી ગયો ખબર છે? મને એમ કીધું, બાપુ, શું એને કીધું કે હા, મુક્તિ નથી જોઈતી, ભક્તિ નથી જોઈતી, કાંઈ જોતું નથી, જેમ છી એમ જીવી જઈશ આટલા વર્ષ હવે કથા પછીના બાકીના. પણ બાપુ મારો સ્વભાવ સુધરી જાય એવું કરતા જાય, મારો સ્વભાવ હું મરું એના પહેલા મારો સ્વભાવ સારો થઈ જાય એવી માંગણી દેવી પૂજકે મારી પાસે કામ કરી. તમારો વિવેક તો જોવો સાહેબ, નમું તમને. વેડવા વાઘરીની બે ત્રણ દીકરીઓ બહેનો હમણાં મને રસ્તા મળી કે બાપુ અમને એને ભૂલ થઈ હશે, તો કોઈ કેવળી કંઈક કીધું હશે, કદાચ કીધું કે અમારા કેટલાક થોડાક માણસો જતા રહ્યા છે ને અમને અહીંયા કોઈ બહુ એ કે તમે તો આમ છો ને એમ, કે બાપુ અમે ક્યાં જઈએ હવે તમારી પાસે આવ્યા પછી જો અમારો ઉદ્ધાર નહીં થાય તો અમે હવે ક્યાં જાવ. મેં કીધું, નહીં બાપા તું આ વ્યાસપીઠ ઉપર આવી યાર, તો એ કોકની ભૂલ થઈ ગઈ હશે. બાકી આખો સમાજ એક થવા માટે બેઠો છે, અહીંયા કોઈ ભેદરેખા છે જ નહીં, બધા જ પાખા બધી શાખાઓને ભેગી કરી છે. મોરારી બાપુએ મોટો તવો માંડ્યો છે, તવો કરે ને, તાવો શું કરે, ભેગા થઈને તાવો કરે ને ઓલું, ના, અને એમાં તમે જે તાવા કરતો એમાં હાથ નાખો એલા તેલમાં અને પછી હાથ એમને નીકળે ને એ તો બધું હશે સતનો પ્રભાવ, પણ એવું બહુ સાચો તાવો સત્યનો એમાં હાથ નાખો ને કોઈ દી દાજે જ નહીં મારા બાપ. ફરી એક વખત યાદ કરું હરસુખ ગીરીને, સંત પાસે કરશે નહીં તો સાધુ આવ્યા છે એટલે એની પાસે એવું માંગીએ કે રણછોડ રાયના ચરણમાં પ્રેમ વધે. આ ડાકોર વાળો જે બેઠો છે, પેલો ભગત દ્વારકાથી જે લઈ આવ્યો છે, એના ચરણમાં પ્રેમ વધે. અમારે કરણની માં દ્વારકા કરણની માડી, એને કોકે કીધું કે માડી તમે આ ઉંમર છે ને થોડોક પ્રાણાયામ કરો અને યોગની સાધના કરો અને થોડાક તમે અત્યારે ટીવી ઉપર આવે ને તમે જો કરો તો ફાયદો. સારો સલાહ આપી કે માડી તમે જો આવું કરો, અને એ તો વિજ્ઞાન છે એનાથી ફાયદો થાય જ, સીધી વાત છે, તમે કરો. એટલે એ માડીએ જે જવાબ આપ્યો કે આ ઉંમરે પ્રાણાયામ કરવું અને યોગ કરવું એથી મારો દ્વારકાધીશમાં પ્રેમ વધશે, મને પ્રેમ વધે એવું શીખવાનું, મારે બીજા યોગ ભોગ નથી કરવા. જો એનાથી પ્રેમ વધે, દ્વારકાધીશના ચરણમાં મારી ભક્તિ વધે, એવા મને માર્ગ બતાવો. ઉજમભાઈ માંગે છે અમારી કૃષ્ણ ભક્તિ વધે. સાધુ રાજી થયા,
માસ્તરનો સ્વભાવ જરા શરૂઆતમાં તીખો હતો. મૂળ કથા આવી છે, બહુ બહુ તીખો સ્વભાવ હતો શિક્ષક. પણ સંતે માથા ઉપર હાથ ફેરવ્યો છે અને એક સાચા સાધુ પુરુષનો હાથ માથા ઉપર આવતો આથી બે ત્રણ દિવસ સુધી તો કઈ હુજકો ન પડ્યો. જેમ ઠાકુરને રામકૃષ્ણ દેવને જેમ ભ્રકુટીમાં આંગળી મૂકીને એક અઠવાડિયા સુધી ડૂબાડી દીધા હતા એવો સ્પર્શ થયો. આખું જીવન ફરે છે, વિવેક જાગ્યો, શઠતા ગઈ, મૂઢતા ગઈ, અને પછી ધીમે ધીમે હરિસ્મરણને માર્ગે ચડે છે. સંતના આશીર્વાદથી હરિસ્મરણ કરતા કરતા એને એને વધારે ને વધારે ભાવ જાગવા માંડ્યો. એમાં કથા એમ કહે છે, રામ ભક્તએ આખ્યાન લખેલું, પુનિત મહારાજના શિષ્ય રામ ભક્તએ આ લખેલું, અને એ માણસ બાજુમાં ત્યાં રહ્યા વડોદરામાં. એમાં એક દિવસ પતિ પત્ની ડાકોરના દર્શને ગયા છે. ડાકોર વાળો સુંદર છે, દ્વારકાધીશ તો દ્વારકાધીશ છે, પણ એ જ ગયો હોય તો દ્વારકા, આપણે ત્યાં જે બેઠા છે ને સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં, અદભુત દ્વારકા વાળો તો કેવો રૂપાળો છે. આપણે ગયા સાહેબ કેવો બની ઠણીને બેઠો હોય છે, મને તો મારા કપાળની કાળી બિંદી લઈને એને અડાડી દેવાની ઈચ્છા થાય કે યશોદાનો દીકરા તને કોઈની નજર ન લાગે, મારા બાપ ગણી ખમ્મા ચિરજીયો ગોપાલ, મૈયા તેરો ચિરજીયો ગોપાલ. એ ડાકોરની ઝાંકી કરી છે, ત્યાં તો નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી ઠાકોરજીનું રૂપ જોતા, અને પહેલી વાર જિંદગીમાં માસ્તર રડ્યો, તેરી છોકરાઓને રડાવતો. અને જેથી કૃષ્ણ પ્રેમના આંસુડા આંખમાં આવે ત્યારે સમજવાનું કે કોઈ સદગુરુએ દરવાજો ડેમનો ખોલ્યો છે, અને હવે એમાંથી પ્રેમ ધારા વહેવાની છે. પછી તો વળી જ્યારે સમય મળે ત્યારે ડાકોર જાય આવે, એમ કરતા કરતા ભજનનો ભક્તિનો રંગ લાગ્યો છે. અને પછી સ્કૂલમાં પણ છોકરાઓને ભક્તિની ચર્ચા કરે, પ્રેમની શિક્ષણ આપે, શીખવે કે જુઓ છોકરાઓ, આપણે બેઠા હોઈએ ને એને ઉપસ્થિતિ કહેવાય. કેવું શિક્ષણ આપે છે શિક્ષક, આપણે બેઠા હોઈએ એને ઉપસ્થિતિ કહેવાય, હું તમને ઊભા કરું ને એને સ્થિતિ કહેવાય, અને હું તમને કહું કે ચાલો એને જીવનની ગતિ કહેવાય. આવું શિક્ષણ શરૂ કર્યું સાહેબ, એક્સરસાઇઝની એક્સરસાઇઝ અને જીવનનો ઉપદેશ. છોકરાઓ તમને કોઈનામાં મોહ થશે ને તો એ આકર્ષણ કહેવાય, પણ મોહની જગ્યાએ પ્રેમ થશે ને તો પછી સમર્પણ શરૂ થશે, તમે કોકને આપી દેવા તૈયાર થશો, તમે જીવન સમર્પિત કરશો. આવા શિક્ષણ આપવા માટે વ્યાયામ કરાવે તો એમાંથી તત્વજ્ઞાન વિદ્યાર્થીઓને શિક્ષકની સાથે બહુ ગમવા માંડ્યું. શિક્ષક જો બરાબર હોય ને છોકરાઓને બહુ ગમે, નહીતર તો છોકરાઓ ખબર ન પડે એમ બેલ મારી આવે, મોટો બેલ મારે એટલે બધું નીકળી જશે, બધા નીકળી જાય. બનેલો પ્રસંગ છે, અમારે ભાવનગરના નામ ભૂલી ગયું, એ પુસ્તક લખ્યું, શિક્ષક પોતે વિદ્યાર્થીઓને લઈ અને અલંગને મણારની દરિયાને કાંઠે લઈ ગયા, મીઠી વીરડીની બાજુ ફરવા વિદ્યાર્થીઓને. પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું કે હવે તમે આ રેતીમાં એક ગામ બનાવો, એટલે છોકરાઓ મંડી પડ્યા, રેતીમાં મંદિર બનાવ્યું, નાના નાના મકાન બનાવ્યા, કુબાઉ બનાવ્યા, રેતીના બધા ગોલકાઉ બનાવ્યા, બધું બનાવ્યું. એક લગભગ 20x20 ની જગ્યામાં રેતી, એમાં બધા એણે આ મકાન છે ને ફલાણાનું મકાન છે ને ખેત બધું બનાવ્યું, પણ એકે છોકરાએ નિશાળ ન બનાવી. આના ઉપરથી માનસિકતા નક્કી થાય કે છોકરાઓને નિશાળ બહુ ગમતી નથી, મંદિર બનાવ્યું પણ નિશાળ ન બને. પણ આ મનસુખ રામની સામે જે વિદ્યાર્થીઓ બેસતા, એને બધા જ વિષયના જ્ઞાનની સાથે બચપણથી એ પચાવી શકે, સમજી શકે એવી ભાષામાં તત્વબોધ આપવા માંડ્યો આ માણસ. છોકરાઓને રસ પડે, સમયસર છોકરાઓ પહોંચે,
માન બાપ બે હુતા હોય ત્યાં છોકરો દફતર લઈને નીકળી જાય તૈયાર થઈને, આવા છોકરા. અને શિક્ષકનો આટલો મહિમા વધ્યો કે ગામના લોકોને ગમ્યું નહીં. અહીંયા શું છે, કોકનો મહિમા વધે એ આપણને ફાવતું જ નથી, આપણા ખૂનમાં નથી, આ જીન્સમાં નથી. કોકનો મહિમા વધે એ ફાવે નહીં. આપણે આપણો મહિમા દલાલ આપણા હાથે નાખીને વધારવો હોય, પણ બીજાનો વધે એ અનુકૂળ પડતો નથી. ગામમાં ઈર્ષા શરૂ થાય, ગામના પટેલિયાઓ એ લોકો અવારનવાર નિશાળમાં જાય, પણ છોકરાઓ શિસ્તબદ્ધ થઈ અને એવું સરસ. અને એક જ શિક્ષક, પહેલાં તો એક એક જ હતા ને, હવે તો એક નાની નાની નિશાળમાં કેટલા કેટલા હોય છે, અને પગાર તો જુઓ કેવા પગાર છે શિક્ષકો, બહુ બહુ પગાર. વિદ્યા સહાયવાળાને 2500 જ મળે છે હજી, પણ સરકાર સાંભળશે એ તો એનું કાયમી કરશે એટલે. બાકી વિદ્યા સહાયકોને પણ તો અમારો દિલીપભાઈ તો હંમેશા એમ કહે, પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ, એમ કહે કે મને બધા કરતા મારા વિદ્યા સહાયક શિક્ષકો બહુ ગમે, કારણ કે પગાર 2500 રે ટના ટન, અને વિદ્યા સહાયકો રે. બાપ એવી સરસ સ્કૂલ ચાલે છે, અને ગામમાં વિરોધ શરૂ થયો કે આ છોકરાઓ તો આપણું માનતા નથી, શિક્ષક મય થઈ ગયા છે, ના તો ભજન સિવાય કંઈ ગવડાવતો નથી, અને કસરત પણ એવી કરાવે. હું તમને કરાવું, એક બધા કરો, લભાઈ તમે નહીં, તમે નહીં સાહેબ, તમે નહીં, તમે નહીં, તમે તમે પ્રોફેસર છો, તમને મારે પ્રાથમિક શાળામાં થોડો બહેડા યાર. એક આમ કરજો બધા, હા, દો આમ હાથ આમ નીચે હથેળી, ધરતીને જોતી હોવી જોઈએ, ધરતી હથેળીને જોવે, કારણ કે આપણી હથેળી કેવી છે એ ધરતીને ખબર છે. એમને રાખજો, એક દો તીન, પાછો આમ કરી નાખો, ત્રણ ચાર, આમ આથામાં હોવા જોઈએ, અંગૂઠો ઊંચો હોવો જોઈએ, એક સીધું રાખો. આ બધું મેં કરાવ્યું છે ને, એ હવે બધું ઉખડ્યું છે. આમ નામ રાખજો, એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ, ફડાકો બોલવો જોઈએ યાર, એમ નહીં એમ નહીં. અમારા લાભભાઈ સાહેબ હતા, એક પીટી ટીચર, ચડ્ડી પહેરતા આખી જિંદગી, અને ચડ્ડી જ પહેરી, 70 વર્ષ ચડ્ડી જ પહેરતો લભભાઈ સાહેબ, ચડ્ડી જ પહેરતો. હવે હું પેલા તમને કરી બતાવું, જો પીટી હોય ને એમ આમ કે સાવધાન, વિશ્રામ, સાવધાન કે એટલે આમ ટટ્ટર થઈ જવાનું, વિશ્રામ કે એટલે ઢીલા થઈ જવાનું. એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ, હવે મારી આરવાર કરો, એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ સાત છ પાંચ ચાર ત્રણ દો એક. હે, પીટીમાં પાસ છે બધા નોચા. પડેલો મન છોકરા શું શીખવતો સાહેબ, એક એટલે એમ શીખવતો કે તમારા ખભા ઉપર ભરોસો રાખજો, બીજાના આધારિત નહીં બનજો, તમારો ભાર તમારા ખભા ઉપર મૂકજો, કારણ કે એક ઈશ્વરનો ભરોસો હશે તો તમારા ખભા મજબૂત હશે. આ તો પીટીનો દાવ છે આમ તો, પણ શીખવ્યું એક. પછી કહે દો, ધરતીના ઉપર રહેમ કરજો, એના ઉપર છાંયો કરજો, ધરતીનું શોષણ ન કરજો, એનું પ્રદૂષણ વધારશો નહીં, ધરતી એ જગદંબા છે એના ઉપર આમ હાથ રાખજો. પછી પાછું ત્રી, એ ઓલી નિષ્ઠા તો ભૂલવા જ નહીં, એ વળી ત્રણ, કે એ ખંભા ઉપર રામ ને લક્ષ્મણ બેઠા હતા એને યાદ કરાવવા માટે ત્રણ, પછી ચાર. એટલે કે હાથ તમે એટલા લાંબા કરજો
કે કોઈને તમારા હાથનો ધક્કો ન લાગે, એટલા લાંબા કરવાની છૂટ છે, એથી વધારે નહીં, બીજાને ધક્કો ન લાગવો જોઈએ. વળી પાછું એક નિષ્ઠા યાદ કરવાની, પછી આમ આપણે હાથ ઊંચા કરીએ ને, ભાઈ મારો હરિ કરે એ સાચું. અને આ આ સંજ્ઞા છે એ સિક્સરની છે. સારો બેટ્સમેન સિક્સ મારે ત્યારે આપણા અમ્પાયરો આમ આમ કહે. અને હું ક્રિકેટ જોઉં ને જ્યારે મને બહુ ગમે, દરેક અમ્પાયર હોય ને એ બધા બધાની મુદ્રાઓ જુદી જુદી હોય. ઘણા સિક્સર આપે ને તો હમણાં એક આવ્યો જોઈએ આમ કરતો હતો, એક અમ્પાયર હતો ને આમ 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 આમ, એટલે સીધી આપી દે ને, મારે કેટલી વાટ જોઈ તા. ઘણા ફોર આપે ત્યારે ઘણા વાળતો હોય એમ કરે, બહુ બહુ સરસ બધા મુદ્રાઓ બહુ સરસ. એક અમ્પાયર મરી ગયા ને, તો એને પછી નીચેવાળા એક અમ્પાયરને ટપાલ લખી કે સ્વર્ગમાં બહુ સરસ છે. પછી ફોન કર્યો મોબાઈલ ઉપર, ફોન જોડે લાગી ગયો કુદરતી કે અહીંયા તો બહુ સરસ છે, અને અહીંયા ક્રિકેટ રમાય સારા સમાચાર. અને પછી કે ખરાબ સમાચાર તમને આપવા છું, એટલે સ્વર્ગવાળો બોલ્યો કે અહીંયા પણ ક્રિકેટ રમાય છે, તો કીધું બહુ સરસ. ધરતીવાળો કહે સાંભળીને કે બહુ સરસ. ખરાબ સમાચાર શું? કે અહીંયા હું એકલો છું ને મેચમાં બે જોઈએ, એટલે મેં તારા નામની ભલામણ કરી છે. હવે તો થર્ડ અમ્પાયર રહ્યો એમ પાછો, ત્રીજો એ જોઈ ને એ વળી કેવી મુદ્રા છે. પેલું બેટ જે અડ્યું કે નહીં, અડ્યું કે નહીં, આનંદ લેવો એનો તો આ જગત આખી રમત છે સાહેબ, ક્રિકેટની રમત છે. આમાં જો ક્રિકેટની જ રમત છે આ જગત, હું તમને કહું ઉભા. આમાં શું છે, બેટ્સમેન એક જ હોય, હામો તો એને ટેકો દેતો હોય રન કરવામાં, બાકી જેને બેટિંગ કરવાનું હોય એ એક જ હોય, એને આઉટ કરનારા અગિયાર અગિયાર હોય છે સાહેબ. એમ ભજન કરનારો કોઈક માઈનો લાલ હોય છે, પણ આઉટ કરનારા તો કેટલા કેટલા ફિલ્ડમાં ઉભા, ફિલ્ડ આખું ફેર્યું હોય એમાં વળી એનો જે કપ્તાન હોય એ તો વળી આને આઉટ કરવા માટે. એ મને એમ થાય કે કેમ સમજી જતા હશે એને, હું તો એ જ વિચાર મારો, પણ ઉલ્યો જ આમ ઘણી વખત તો બોલર એ કહેતો હોય અને આને હટો. આપણે એક ભજન કરતા હોઈએ અને આઉટ કરનારા કેટલા બધા હોય છે, પણ જેને સાચું ભજનનું બેટિંગ આવડતું હોય ને એ આખી પૃથ્વી ઉપર દડો વયો જાય એટલે કોઈ આઉટ કરી શકે નહીં, કાં તો આકાશમાંથી દડો સીધી સિક્સર મારે એટલે બધા મોઢા ફાટ્યા. નરસિંહ મહેતા એવી સિક્સર મારીને હોવના મોઢા ફાટ્યા ને દડો નીકળી ગયો બહાર, ભગવાનને કરવું પડ્યું આમ તે મારી દીધું. ના ના કઈ કબીરે આ બધા સિક્સરો મારી છે. એક કરો યાર કરો લે, દો તીન ચાર. જીજી તમારે કરવાની જરૂર નથી, એ કરતા જ નથી, એટલે મારે તો બધું વાળી લઉં તો સારું ને. વળી એમ કઈ કરતા નથી કરતા, આપણે વડીલો વડેરો એ ન કરાય. ફરી વખત વિશ્રામ, સાવધાન, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ, આઠ સાત છ પાંચ ચાર તીન દો એક વિશ્રામ. રામાયણ કસરત સિવાય શું છે? તુલસીદાસજીએ વિશ્રામ વિશ્રામ શબ્દ લખ્યો છે, પાઠ કરતા કરતા પહેલો વિશ્રામ, બીજો વિશ્રામ, ત્રીજો વિશ્રામ, ચોથો વિશ્રામ, માસ પારાયણ નવાન. આવી રમત રૂડી રમત રમા રમત રૂડી રીતુ રે બતાવો અમને, રાહી માસ્તરે આવી રીતો શરૂ કરી. છોકરાઓ તેજસ્વી થવા લાગ્યા, વિદ્યા આવે ને બાપ હાચા ગુરુ દ્વારા, એટલે એને તેલ માલિશ ન કરવા માંડે, એમ નમ ચામડી ચમકવા માંડે. બાપા ગુરુ સાચો હોય અને વિદ્યાર્થી પાત્ર હોય ત્યારે એને
એમને વિદ્યા ચડે. ગામમાં વિરોધ વધવા લાગ્યો. એમાં શિક્ષક ડાકોર ગયા ને એ વખતે એને ડાકોરજીમાં એવું દર્શન થયું તો નિયમ લઈને આવ્યા કે હવે દર પૂનમે ડાકોર જવાનું, સ્કૂલમાં રજા હોય કે ન હોય, સીએલ પડી હોય કેજ્યુઅલ તો ઠીક છે, હક રજા હોય તો ઠીક, મારો હરી જે કરે એ, બાકી ડાકોર પૂનમ ભરવી એટલે ભરવું. આ નિયમ કર્યો. હું તમને વાત કરી, હું ડાકોરથી આવ્યો ત્યારે મને આવો સંકલ્પ થયો, પત્નીએ સહાય કરી કે ભલે દર પૂનમે શિક્ષક જાય, રજા મૂકીને જાય, પણ પછી તો એક વર્ષ ગયું, દોઢ વર્ષ ગયું, પછી તો રજા નથી, અને હરીને ભરોસે, ડાકોરવાળાના ભરોસે એ ગામમાં વિરોધ બહુ વધ્યો. બાજરો વાવીએ ને પણ બીજું વાવ્યું ન હોય એવું એની મેળાઈ બાજરાની આજુબાજુ ઉગે, એને આપણે નિંદાવવું પડે. એમ જ્યારે ભક્તિના છોડ આગળ વધે ત્યારે નિંદકોના જે આપણે ધાર્યા નહોતા એવા લોકો ઘાસ નીકળે અને એને નિંદાવવાનું, દાળિયા રાખવા પડે. વિરોધ વધવા લાગ્યો. એ વખતની વાત, આ બહુ વર્ષો નથી થયા, હજી મનસુખરામજીની સમાધિ તળાવની પાળે છાણીમાં છે, જે હું પોતે જોઈ આવ્યો છું. અને તમે વડોદરામાં આમ પ્રવેશ કરો, છાણી નાકા છે, આખું ગામ છે ત્યાં. હવે એમાં ગામના લોકોએ અરજી કરી વડોદરાના શિક્ષણ ખાતાને કે તમારા કોઈ અધિકારીને નિશાળમાં મોકલો, આ માસ્તર છે, પગાર ખાય છે, છોકરાઓને ભજન અને ગીતો જ સંભળાવે છે, બીજું કાંઈ ભણાવતા નથી, અને અમારા છોકરાઓ કાંઈ ભણશે નહીં, ભગતડા થઈ જશે, ડાકોર નજીક છે ને બાવાઓ નીકળ્યા જ કરે છે, આ કાલે બધા બાવા થઈ જશે, અમારા છોકરાઓને ભણાવવા છે, ને કાં તો આ માસ્તરની બદલી કરી નાખો અને કાં તો એને સસ્પેન્ડ કરો, જે કરવું એ કરો, બાકી અમારા છોકરા બગડે છે. આવો ગામ લોકોએ વિરોધ કર્યો. એ બે ત્રણ અરજી ગામના પટેલિયાઓએ કરી એટલે શિક્ષણ ખાતાના નિરીક્ષક કે જે કંઈ હશે અધિકારી, એને મોટા અધિકારી કીધું તમે જાઓ ને સ્કૂલની મુલાકાત લો. એ નિરીક્ષક આવે છે, વડોદરાથી ટ્રેન ડાકોર જાય એમાં ઉતર્યા. એ વખતે બસ 11 વાગ્યાનો સમય, સ્કૂલ 11 વાગે શરૂ થાય, સમયસર જ શિક્ષક આવે, વિદ્યાર્થીઓ આવે, આમ બધા બેસી ગયેલા પોતપોતાના ખાદીના આસન ઉપર, અને કતારબદ્ધ જાણે બાળકો બેઠા છે. શિક્ષકે ડાકોરજીનો ફોટો ખુરશીમાં પધરાવ્યો અને પોતે બાળકોની સાથે નીચે બેસીને રોજ એની જે પ્રાર્થના હતી પ્રાર્થના શરૂ કરાવી. અહીંયા નિરીક્ષકને આવવું, અહીંયા પ્રાર્થના શરૂ થવી, શિક્ષકની આંખો બંધ, વિદ્યાર્થીઓ પણ ધ્યાનમગ્ન, નિરીક્ષકને ખબર નહીં, આ શિક્ષકને ખબર નહીં કે મારા સાહેબ આવ્યા, પ્રાર્થના શરૂ. એ આ પ્રાર્થના હતી એમ રામ ભગતે લખ્યું છે. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ ગાઓ ઓ વિશ્વાસુના વિશ્વાસુ, આ શબ્દ છે તમામ ભાઈ બહેનો ગાય, દેવી ભાઈ બહેન, દેવી પૂજક ભાઈ બહેનો, સૂરમાં બહુ છે, તાલમાં બહુ છે. કાલે ઓલે નાના નાના ટાબરિયા નાચતા તો તમે રાતે જુઓ, હા, કોઈ તાલ ભંગ નહોતા થતા, ઘણા ભણેલા તાલનું સૂરનું ભાન જ નથી, સાહેબ ખબર જ નથી પડતી યાર, પણ આ લોકો કેટલા તાલમાં સૂરમાં, બધા ગાજો મારા બાપ. ઓ વિશ્વાસુના વિશ્વાસુ, ઓ વિશ્વાસુના વિશ્વાસુ, મારા કોણ સુકાવે આંસુ, ઓ વિશ્વાસુના વિશ્વાસુ, ઓ નયન કમળ થી ધારા વહેતી, નયન કમળ થી ધારા વહેતી, નયન કમળ
છે પ્યાસું ઓ વિશ્વાસીના વિશ્વાસી ઓ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ પ્રાર્થના પ્રાર્થના પૂરી થઈ જવા ડાકોરવાળાથી કોઈ મોટો નથી એટલે એમને ચોખટ ઉપર ઉભા રહી ગયા. પ્રાર્થના પૂરી થઈ, બાળકોએ શિક્ષકને પ્રણામ કર્યા. શિક્ષકે આંખ ખોલીને જોયું તો નિરીક્ષક સાહેબ મને માફ કરજો, આપે કેવડાવેલું નહીં, અમે તો પ્રાર્થનામાં હતા. મનસુખરામ, તમારા વિરુદ્ધ બહુ અરજીઓ થઈ છે અને એટલે હું ઓચિંતા આ સ્કૂલની મુલાકાતે આવ્યો છું, પણ તમારી શાળાની આ પ્રાર્થના જોઈ અને મને એમ લાગે છે કે આવી પ્રાર્થના વડોદરા જિલ્લાની કોઈ પણ પ્રાઇમરી સ્કૂલમાં મેં આવી સાંભળી નથી ને આવી શાંતિ મેં જોઈ નથી. એટલા ગામના પટેલિયાઓ જેને અરજી કરી હતી ને એ નિશાળના મેદાનમાં ઊભેલા, કારણ કે બળદગાડું લઈને સાહેબને તેડવા સ્ટેશને એ ગયા હતા અને ખાવાનું લાડુન બાડુની સરપંચને ઘરે મૂકીને ઘરે બધું કરાવેલું મૂળ માસ્તરને કાઢવાના ઈરાદાથી. એમાં શિક્ષકે ક્ષમા માંગી કે મારી હું આપનું સ્વાગત નહીં, કે નહીં સ્વાગતની કંઈ જરૂર નથી, વિઝિટ બુક માંગી, સારો અભિપ્રાય લખ્યો ને પછી એની એની જે પોતાની બુક હશે શિક્ષકની જે એમાં અધિકારીઓ રિમાર્ક્સ કરતા હશે એ માંગી, સર્વિસ બુક માંગી. અને એમાં એ સમયમાં અધિકારીઓને પોતાની રીતે પગાર વધારવાની છૂટ હતી એટલે એ નિરીક્ષકે મનસુખરામ માસ્તરના પગારમાં તે દિવસે 3 રૂપિયાનો પગાર વધારો કર્યો, નીકળી ગયા. પટેલિયા ઊભા હતા કે સાહેબ શું થયું, કે આવી નિશાળ મેં ક્યાંય જોઈ નથી, આવી પ્રાર્થના મેં જોઈ. તમારા બાળકો કેવા ધ્રુવ પ્રહલાદ જેવા સ્તુતિ કરતા હતા, આને તમારે કાઢી નાખો છો આ શિક્ષકને, સાધુ જેવો શિક્ષક છે, મેં તો એનો 3 રૂપિયા પગાર વધારો કર્યો. પટેલિયાઓને થયું કે ઓફિસમાં બધા હગાવાલા જ લાગે છે, આ લોકો હગાવાલા પગાર વધાર્યા, આ લાડવા આપણે ખવડાવીને પગાર એનો વધ્યો, પણ હવે બોલાય નહીં, લઈ ગયા મન વગર જમાડ્યું. નિરીક્ષક ખાઈ ગયો હાથ લાડવા, એક તો બ્રાહ્મણનું શરીર લાડવા પારકા, એમાં રાજી થયેલો શિક્ષક ઉપર આ બધાને લીધે. પછી 3-4 વાગે ટ્રેન એ પાછી નીકળે, એમાં પાછા પછી મૂકવા જવો જ પડે બળદગાડામાં બેડીને, પાછો મૂક થયો. ગામ લોકોએ મિટિંગ કરી કે હવે છે ને આને નથી બોલાવવું, આના કરતા વડો જે હોય અધિકારી એને બોલાવો. વળી અરજી ઉપર અરજી ને શિક્ષણ ખાતાને એમ થયું કે છે શું, આ નિરીક્ષક ગયા 3 રૂપિયા પગાર વધારીને આવ્યા, આને તો કોઈ ફરિયાદ નથી ને, ગામ કેમ આટલી ફરિયાદ કરે, કે નહીં એ માણસ બરાબર નહીં, તમે મોટા સાહેબને મોકલો. એટલે બીજા શિક્ષક એનાથી ઉપરો જે અધિકારી હશે એ વખતમાં એને મોકલ્યો. પણ હવે બને એવું ટ્રેન એવી રીતે આવે કે 10:30 ગાડી આવે, પેલા બળદગાડામાં લઈને નિશાળ આવે તે 11:05 હોય અને નિરીક્ષક ચપ્પલ ઢળતો ઢળતો જ્યાં અંદર જાય ત્યાં તો પ્રાર્થના શરૂ થઈ ગઈ હોય. એ મોટો અધિકારી આવ્યો ને જ્યાં પગ મૂકે ત્યાં તો બધા આસન ઉપર બેસી ગયેલા. વિશ્વાસુ ના વિશ્વાસુ ઓ વિશ્વાસુ વિશ્વાસુ. પ્રાર્થના પૂરી થઈ, આભો બની ગયો પેલો મોટો અધિકારી. મનસુખરામ માસ્તર તમારા વિરુદ્ધમાં ફરિયાદ,
મને ઓફિસે કીધું તમે જાઓ, નિરીક્ષક આવ્યા હતા એ સાચા હતા, મારે આવવાની જરૂર ન, તમારી સર્વિસ બુક લાવો. આપી 5 રૂપિયાનો પગાર વધારો કર્યો. મારે કાંઈ તપાસવું નથી, કાંઈ પૂછવું નથી. એ પેલા ગામના ઈર્ષાળુ માણસો ઊભા હતા કે શું સાહેબ, હે કે તમે મૂર્ખાઓ છો, આવો શિક્ષક મેં આખા જિલ્લામાં જોયો નથી, મેં 5નો પગાર વધારો કર્યો. એ ભરતી જ બધી આવી થઈ લાગે છે, આ બધી ભરતી આવી લઈ ગયા, લાડુ જમાડ્યા, આવીએ તો હાથ આઠું પાડી ગયો. 3 વાગે ટ્રેનમાં પાછી ગાડી મુકાય. પેલા તો હારે રસ્તે લાવ્યા, મૂકવા ગયા ત્યારે ખાડા ખાડવાળા રસ્તે લઈ ગયા. તેને ઓલો કે ગમે ત્યાં લઈ જાઓ, મારે લાડવા જરી જવાના છે ને, તમારે ગમે ત્યાં લઈ જવાના, એ તો બીજા રસ્તે ઉપાડી ગયા. આ દુનિયા એવી છે ને, પોતાનો સ્વાર્થ હોય ત્યારે લોક જમાડે સૂરમાં, અને પછી સ્વાર્થ ન હોય તો વળી પાછા આમ કરી નાખે એવું છે. હવે ગામ લોકોએ આપતકાલીન બેઠક બોલાવી કે કરવું છું. એમાં એક જણો જે બહુ ઈર્ષાળુ હતો, નાક વળી ગયેલું. બહુ ઈર્ષા કરે ને તમે જોજો, નાક વળી જાય, ટેરવું વળી જાય, સેક આમ સેક ટેરવું વળી જાય, સમજવાનું કે આનો ભરોસો ન કરે. અતિ ઈર્ષાળુ એની મુદ્રા તમે જોજો. આ બધા મારા નિરીક્ષણો છે સાહેબ, હા ખોટું હોય તો કહેજો, જે મળે ને જોયા જ કરવું. નાક ટેરવું છે તો એનાથી 2 ફૂટ એને અડવું નહીં, અડાઈ જાય નાહી લેવું, ભાદરમાં બહુ ઊંડે જઈને નહીં, કિનારે નાહી લેવું, નહીંતર ક્યાંક ખોચી જાય. ભાઈઓ બહેનોને મારી એક પ્રાર્થના છે, અહીંયા આવે બધા નાવા જાય તો કમસે કમ કિનારે અને ગોઠણભર પાણીમાં જ નાહી, અંદર બહુ આગળ ન જાય, કારણ કે ડેમ છે, પાણી છે, એમાં કીચડ હોય, કોઈ બાળબચ્ચું એટલે વાહનો આવતા જતા આટલી ભીડમાં ટ્રાફિક જામ હોય, વાહનોને બહુ સંભાળીને ચલાવજો. જેમ તેમ અડધો કલાક આવવા જવા મોડું થાય તો કાંઈ ચિંતા નથી, તમારા બાળબચ્ચાઓનું ધ્યાન રાખજો અને તમારા ઘરણાઓ દાગીનાનું ધ્યાન રાખજો. આમ આનંદ કરવા આવ્યા છો પણ થોડીક સાવચેતી રાખજો, આટલી ભલામણ વચ્ચે કરી. એટલે ગામ લોકોએ ઓલું જે ટેરવું જરાક ઓલું થઈ ગયું હતું ને, એ માણસે એવી સલાહ આપી કે આવતી પૂનમને દિવસે સ્કૂલની મુલાકાત લેવાય એવું લખો, કારણ કે પૂનમે આ માસ્તર રહેતો નથી, અને જે સ્કૂલનો મોનિટર હોય છે જે વિદ્યાર્થી, એ સ્વયં શિક્ષણ, પણ છોકરા એવા કે માસ્તરની જરૂર ન પડે સાહેબ, એવા તૈયાર કરેલા. એ અરજી ઉપર અરજી આવે ને પછી મોટા અધિકારી નિર્ણય કર્યો કે હું જ જાઉં અને પૂનમે જ જાઉં, આનો છેડો આવે એમ ટૂંકમાં. કેવડાવ્યું નહીં, ગામના લોકોને કીધું કે હું પૂનમે આવું છું. મનસુખરામને ખબર નથી, દર પૂનમે એને ડાકોર જવાનું. આગલે દિવસે બાળકોને કહી દીધું છું, કાલે સવારે તમે સ્કૂલ ખોલજો, પ્રાર્થના કરજો, સ્વયં શિક્ષણ કરજો. અને હું કહા સાહેબ તમે ચિંતા કરો, શિક્ષણ નહીં બગડે, એ છોકરાઓએ સ્કૂલને સાફ કરી બધું એની રીતે, અને માસ્તર પોતે ડાકોર. અહીંયા પેલો મોટો સાહેબ ઉતર્યો, આ લોકો બળદગાડામાં સારે રસ્તે લઈ આવ્યા, અને ખાસ કીધું કે સાહેબ એક વિનંતી તમને, કે તમે પ્રાર્થના સાંભળીને પગાર નહીં વધારતા. પ્રાર્થનામાં તો અમે બેસીએ છીએ ને તો ઈર્ષા ભૂલાઈ જાય છે ને એને પગે લાગવાની ઈચ્છા થાય છે. પ્રાર્થના તો એવી છે, પણ તમે ખાલી એ જોઈને નહીં જતા, અમારા બાળકોને કંઈક પ્રશ્નો પૂછો અને એમાંથી કે કેવું ભણ્યા છે એ તમે કંઈક કાઢો. સારું, એ શિક્ષક આવે છે. અહીંયા કોઈ એક બહેનપણી ઉજમબાઈની સજ્જન મહિલા, એને ખબર પડી ગામના પટેલિયાઓએ આવું ષડયંત્ર કર્યું છે, અને આજ મનસુખરામ સ્કૂલમાં નથી. એ સમયે ઓચિંતી મોટો અધિકારી મુલાકાત લે છે અને આજ આ માસ્તરની નોકરી જશે દોડતી દોડતી. ઉજમ, હા બાપા, માસ્તર સાહેબ ડાકોર ગયા ને કહા, આ ગામના ઈર્ષાળુ લોકોએ મોટા અધિકારીને બોલાવ્યા છે અને શિક્ષક વગરની શાળા જોઈ અને શું સ્થિતિ થશે. એવું છે ક્યાં? ભલે બાપ તમે જાઓ, બેન ચિંતા નહીં કર. ઉજમબાએ પોતાનો ઓરડો બંધ કર્યો અને ડાકોરવાળાની છબીની સામે આર્ય નારી ઊભી રહી કે નોકરી જાય એનો વાંધો નથી, પણ ડાકોરવાળા તને કોઈ યાદ નહીં કરે, પછી તારી લાજ જશે. અમારે તો શું લાજ, દ્રૌપદીએ કીધેલું ને સૂરના પહેલામાં
કે મુરારી મેરો ક્યાં બિગડેગો જાયેગી લાજ તુમ્હારી. અમારો શું બગડ, અમે તો વસ્ત્રહીન જન્મ્યા હતા અને કદાચ કોકના રાક્ષસી હાથ અમારા વસ્ત્રો કાઢી નાખે તો કનૈયા અમારી લાજ નહીં જાય, તારી લાજ જશે. સગી બેન તારી સુભદ્રાનો વાળ જો થતો હોત જો વાંકો તો કનૈયા તું માજા મૂકીને કાળો મટીને થતો રાતો. કવિકાગ, તું કાળો છો ને પણ લાલ ગુમ થઈ જાત જો સુભદ્રાના ચોટલા ઉપર કોઈનો. અમે પાંચાળી તું વ્રજવાસી, આપણી બેયની જુદી જુદી જાતો. જાદવરાય આપણે શેનો જો મ્યાણા મરાવ્યા દ્રૌપદીની પાસે. ઉજમ સ્તુતિ કરે છે, હે હરી, આંખમાંથી આંસુડા જે પડ્યા છે ને, ઈશ્વર છે ને ઉપર રહે છે ને, આપણે માનીએ છીએ ને એક સમજવા માટે. ઈશ્વર તો સર્વત્ર છે પણ ઈશ્વર ઉપર છે. ઉપરથી નીચે આવવું હોય ને એને નિસરણી જોઈએ, અને ઈશ્વરને નીચે આવવા માટે બીજી કોઈ નિસરણી ફાવતી નથી. ભક્તના આંસુડાની નિસરણી એ ઉતરે છે, જે એક એક ટીપું આમ આમ આવે ને, એમ એમ હરી ધરા ઉપર. સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુર ભૂપા, એમ હરી નીચે ઉતરે. લે લાગી ગયું ચંબાઈને, અને ડાકોરના મંદિરમાં મનસુખરામ પોતાની ટોપી ઉતારી અને ડાકોર વાળાના દર્શન કરે. પણ સેવક કારજ સાર અંતે દી આવ્યો દેવાધી ભાગોળે રે આવી ભૂધરે લીધું એને મન સુખનું રૂપ. જી આજ ભક્ત વત્સલ ભગવાન. રામ ભગતના બધા પદો મને યાદ નથી એટલે આ તો નરસિંહ મહેતામાં આવતું પદ મેં અહીંયા લગાડી દીધું છે. ડાકોર વાળો નીકળે મૂર્તિમાંથી, બાપા ખાદીના કપડા પહેર્યા મારા હરિએ, મનસુખની ટોપી પહેરી છે, તુલસીની માળા ગળામાં છે, સીધા સાદા ચપ્પલ પહેર્યા છે, મણીઓ રત્નો જડેલી મોજડી પહેરનારો દ્વારકાધીશ ડાકોર વાળો આજે બી સાધુ. 11:05 ની વાત છે, બળદગાડામાં મોટો સાહેબ બેઠો છે, પટલિયાઓ કાન ભંભેરતા જાય છે, ઉજમબાઈની આંખમાં આંસુડા પડે છે, ઓરડો બંધ છે, અને મનસુખરામને ડાકોરમાં તેજ દેખાતું નથી. પૂજારીઓને પૂછે કે આજ ભગવાનને થયું છે શું, આ તેજ કેમ? પૂજારીઓ કે અમે જિંદગી કાઢી નાખી આની પૂજા કરવામાં, પણ આજ આનામાં તેજ નથી, એ હકીકત સાચી છે. એને કેમ ખબર પડે કે તેજ તો આજ છાણી પહોંચ્યું છે. વિદ્યાર્થીઓ બેસી ગયા છે ને આજ ડાકોર વાળા, એ ડાકોર વાળાનો ફોટો ખુરશી ઉપર પધરાયો. આસન નાખીને ડાકોર વાળો ભૂધરો બેસી ગયો. બાપ, અહીંયા સાહેબ નું આવવું. અને ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, એ મારા કોણ સુકાવે આસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. જો ધીરજ રાખી તો નથી આપણી ઈચ્છા પૂરી થતી. ડાક આવી ગયું સાહેબ, ડાક આવ્યું ને, ડાક બે જાઓ મારા બાપ. યો આનું નામ ચમત્કાર, બીજા વળી ચમત્કાર. મેલડીમાં પરચો ન પૂરે સાહેબ, આવ્યું ડાક જુઓ. ભવનો રોગી ભાવનો ભોગી, ભાવનો રોગી ભાવનો ભોગી, યોગી થઈને આવું. ભવનો રોગી ભાવનો ભોગી, યોગી થઈને આવું. ડાકોર વાળો સ્તુતિ ડાકોર ની કરે,
શરણે રહેવું શરણે રહેવું મરણે તારો થાવ શરણે રહેવું શરણે રહેવું મરણે તારો થાવ દીન દયાળુ દયા કરીને દીન દયાળુ મારું બગડ્યું સુધારો પાસુ ઓ વિશ્વાસુ ઓ વિશ્વાસુ એ શાસનાધિકારી કે શિક્ષણાધિકારી કે વડો ઓફિસર હતો એના પછી કોઈ નહીં. ગાયકવાડ સરકારનું એ શિક્ષણ વ્યવસ્થા. અને અહીંયા પ્રાર્થના શરૂ છે. ડાકોરવાળો પોતે પ્રાર્થના બોલાવે, બાળકો આંખો બંધ કરી, બાળકોને ખબર નથી, એને એમ માની લીધું કે સાહેબને પાછા આવી ગયા છે, ખબર નહીં શું થયું, બેઠા છે. બોલા એ જ્યાં પગ મૂક્યો પણ પ્રાર્થનાની અસર. આજ તો મનસુખ રામ બોલાવતો ત્યાં ભલભલા સ્તબ્ધ થઈ જતા હતા. આજ તો ડાકોરવાળો પોતે જેના શ્વાસો શ્વાસમાં વેદ રમતા હોય સાહેબ, એ ઠાકોરજી આજ બિરાજમાન. આન પેલો શિક્ષણાધિકારી સ્તબ્ધ થઈ ગયો. પટેલ લેવો બધા પાછળ, સાહેબ આગળ ખબરદાર જો આગળ મોકલ્યો છે. પ્રાર્થનાના શાંત જળમાં તરંગોનો ઉભો કરાય. પટેલ લેવો આવી મેં પ્રાર્થના ક્યાંય નથી. પટેલ લેવો કે આની પ્રાર્થના એ જ મારી નાખ્યા છે. પ્રાર્થના ક્યાંથી લાવ્યો છે સાહેબને પહેલાં પાછળથી કંઈક નહીં સાહેબ તમે કાંઈક બોલો કે નહીં, પ્રાર્થના પૂરી થઈ જવા દો ચૂપ, અને પ્રાર્થના ચાલે છે આગળ. દીન દયાળુ તુજ કાજે દિલ દરવાજો પ્રભુ તુજ કાજે દિલ દરવાજો પ્રભુ ખોલ્યો છે નહીં વાસુ ઓ વિશ્વાસુ વિશ્વાસ મારા કોણ સુકાવે સહનાવતુ. મંત્રો બોલાયા, શાંતિ પાઠ થયો છે. અને મનસુખરામના વેશમાં પધારેલા ઠાકોરજી, એ તો લીલાધર છે સાહેબ. ઉભા થઈ ગયા. ઓહો સાહેબ આપ, અરે મારી નોકરીનું શું થશે? ડાકોરવાળો આપ આવ્યા. ભાઈ આપે સમય તો આપવો જોઈતો તો સાહેબ. ખુરશી ઉપર બેસાડ્યા છે. મનસુખરામ આવી પ્રાર્થના મેં ક્યાંય જોઈ નથી. પટેલ જાઓ કે બસ પતી ગયો. એમાં પેલું નાક જેનું વળી ગયું હતું ને, એ સાહેબને કહે કે સાહેબ તમે બધા આમ જ જતા રહે છે, તમે અમારા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછાવો. એટલે મોટા અધિકારીને થયું કે કમસે કમ ગ્રામજનોને સંતોષ થાય એટલા માટે લાવ બે ત્રણ પ્રશ્નો બાળકોને પૂછી લઉં અને પછી નિર્ણય આપ. મનસુખરામના રૂપમાં રહેલા શ્રીહરિએ વિદ્યાર્થીઓને કીધું, મોટા સાહેબ આવ્યા છે, બધાએ પ્રણામ કર્યા. બેસ, ગામના આગેવાનો બધા ઈર્ષાળુ ઊભા છે. એક ભક્તની કસોટી શરૂ થાય છે. એમાં પ્રશ્ન પૂછ્યો અને વળી પાછું એટલા નાકવાળાએ એને કહી દીધું કે આડાવળા પ્રશ્નો પૂછજો, કુટ પ્રશ્નો પૂછજો. આન પેલો શિક્ષણાધિકારી પ્રશ્ન પૂછે છે, સાહેબ બાળકને કહે અને આજે અવળી વાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત? બિલકુલ આડો પ્રશ્ન પૂછો સાહેબ.
રામે જે દિવસે કંસને માર્યો ત્યારે રાત હતી કે દિવસ હતો? બોલો છોકરાઓ, 50 છોકરાઓનો વર્ગ સ્તબ્ધ થઈ ગયા. છોકરાઓ, આવો પ્રશ્ન. મનસુખના રૂપમાં બેઠેલો શ્રીહરિ વિચાર કરે, બાળકો જરા સ્તબ્ધ થઈ ગયા. વડા અધિકારી કીધું, પાછું પૂછું? કે પાછું પૂછું સાહેબ. સાહેબ બાળકને પૂછે અને આજે અવળી વાર, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો. ભગવાન સમજી ગયા કે આ આ બધું ઊંધું પૂછે. એ રામે હું હતો ને કૃષ્ણ હું હતો ને રાતે મારવો કે દિવસે મારવો, બધું મારે નક્કી કરવું. તારું શું કરવું એ મારે નક્કી કરવું. પણ છોકરાઓ બિચારા ગભરાઈ ગયા. પણ મનસુખરામના રૂપમાં રહેલો શ્રીહરિ, સાહેબ આ પ્રશ્ન તમે આમાંથી કોઈ એક વિદ્યાર્થીને પૂછો. અને એમાં પેલા પટેલે કીધું કે પ્રશ્ન છે 5મા ધોરણનો, અને પહેલા ધોરણના વિદ્યાર્થીને પૂછો. એ કીધું આ વિદ્યાર્થી ઊભો થાય ને પેલું પહેલા ધોરણનો વિદ્યાર્થી બિચારો પ્રશ્ન 5મા ધોરણનો, એને કીધું તું ઊભો થા. પણ જરા ધ્રુજો બાળક. એમાં મનસુખરામ બાજુમાં જઈ અને હાથ ડાળીને કીધું, આમ ગાલ ઉપર હાથ ડાળતા ડાળતા કીધું કે બેટા જવાબ આપ. પણ એમાં જ્યાં ટચલી આંગળી અડી ત્યાં તો યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતસ્તુન વંતિ દૈ દૈ સાંગ પદ ક્રમો ઉપનિષદૈ ગાયંતિ. વેદ ફૂટ્યા સાહેબ. આટલું ભટુરિયું બોલવા માંડ્યું. શિક્ષણાધિકારી હજડ થઈ ગયો. નિશાળમાં 2-3 થાંભલા હતા, ચોથો થાંભલો. અને ડાકોરજી કહે છે મનસુખરામ બાળકને, બેટા જવાબ આપ મોટા સાહેબે પ્રશ્ન કીધું. કે સાહેબ એ બાળકે બરાબર સાંભળ્યું, તમે બોલો. બડબડિયા બોલે સાહેબ, બોલવામાં ગેંગે ફેંફે થવા માંડ્યા. તોય કીધું બોલો બોલો. પટેલે કીધું બોલો તો ખરા. તે સાહેબ બાળકને પૂછે પૂછે આજે રાવત બાપુ અવળી વાત. તોતળો થઈ ગયો સાહેબ. ઉલાને વેદ મંડાણો ના નહીં હતી એ ગઈ. પારખા નો કરવા બાપ, કોઈને માપવા ન નીકળવું. આપણામાં ત્રેવડ હોય તો એનામાં કેટલું છે એમાંથી થોડુંક પામી લેવું, બાકી માપનારાના ગજો ટૂંકા પડે. લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને, કાળને જીતમાં કલમ ટાંકી, અને વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું, માંગતા નવ રહ્યું કાંઈ બાકી. દેવ સૌ પાળતા સહી વિરંચિતણી, દેવનો દેવ એ જગત થાપે, પણ રદ્વિના કાગળો એક એવી ગતિ, એનો ફેસલો નાથ નરસંગ આપે. એની આગળ એના કાયદા જુદા છે બાપ. અને કાકા કાલેલ કરે કહ્યું છે કે કેળવણી કાયદાની કિંકરી ન હોવી જોઈએ. કાકો કાલેલ કર બોલ્યો. કેળવણીની દેવીની આંખો કઈ, એના હાથ કયા, એના પગ આખું છે કેળવણીની મૂર્તિ. કાકા કાલેલકર સાહેબે જે રજૂ કરી છે, અદભુત રજૂ કરી. એ કોઈ સત્તાની સેવિકા ન હોવી જોઈએ કેવળ, અને કાયદાની કાનૂનની કિંકરી ન હોવી જોઈએ. તૂતવા મેળે સાહેબ, એ તો પછી સારું કરી નાખ્યું હરીએ, નહીં તો ઘેરે ગયો તો એની એની પત્ની કે આ આ હું કરી નાખ્યો હતો. આજે આવે ને અટકે અવળી વાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો. 50 છોકરાઓની આંખમાં જળજળિયા છે. અને એક નાનકડું એક ધોરણ ભણતું બાળક ઊભો થયું. સાહેબ માફ કરજો, પણ બાળક સાહેબ બાળક કહે ભૂલ્યા તમે, અને કૃષ્ણે માર્યો કંસ, રામે તો વિનાશ કર્યો પેલા રાવણ કુળનો વંશ.
હોપો પડી ગયો સાહેબ. મોટો અધિકારી દોડ્યો બાળકને ભેટવા માટે. મેં આવો અવળો પ્રશ્ન પૂછ્યો ના એક ધોરણનું બાળક પાંચમા ધોરણના પ્રશ્નને આવી રીતે જવાબ આપે. મારે હવે કાંઈ જોવું નથી, કાંઈ પૂછવું નથી, તમારી સર્વિસ મોકલાવો. પટેલિયાઓને થયું કે નાનો અધિકારી ત્રણ વધારી ગયો, એના પછી પાંચ, હવે તો 25નો જ આંકડો, નાણે 25. ઓલાની બોલી સાચી પડી, 25 પગાર વધારે. કાંઈ બોલાય એવું રહ્યું નહીં. સાહેબને જમવા લઈ ગયા, ઓલા બે તો લાડવા ખાઈ ગયા હતા, આ ખાઈ શક્યો નહીં સાહેબ, બડબડિયા બોલી ગયા સાહેબ. જેથી હરિની સામે મુકાબલા થાય બાપ, સતની સામે મુકાબલા થાય ત્યારે ભણેલાઓની જે દશા થઈ ને એવી દશા થઈ. પગ નો હલે, ધોત્યું હલે, એવી દે પગ નો હલે સાહેબ, પગ આમ ના પેલા મોટા સાહેબ ધોત્યું ફક 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 કફણીની બાયું હલે. પેલાને એમ થાય કે મને કાંઈ થતું નથી, દેવી આવી, મેલડી આવી, થયું. હું નહીં જમું આજે. કહ્યું કે સાહેબ અમે બનાવી ગયા, માન રાખ્યું, વળતી ટ્રેનમાં જવાનું છે. અને કુદરતી એવું થયું છે સાહેબ, જે ટ્રેનમાં છાણીથી વડોદરા વડા અધિકારીને જવું, એ જ ટ્રેનમાં ડાકોરથી મનસુખ રામને છાણી ઉતરવું. ચમત્કારો હજી એ થાય છે. દિલીપ કુમાર રોય. હું ચમત્કારમાં માનું નહીં, હું સાક્ષાત્કારમાં માનું સાહેબ. અમુક વસ્તુ છે ને આપણી બુદ્ધિની બહારની વસ્તુ છે, એ બધું કાંઈ વિજ્ઞાનથી પકડી શકાતું નથી. અમુક વસ્તુ એવી છે, આમ આમ સ્પેસમાં વયા જાય છે ને તો માણસો તરતા જ રહે છે. અમુક વસ્તુ ગુરુત્વાકર્ષણના કેન્દ્રોથી બહાર છે, એને એને હૃદયથી સ્વીકારવી પડે. આ કાલ હવાર વીરપુરના પાદરવામાં બાવો નહોતો આવ્યો સાહેબ, હા, એક જલારામ બાપો જલિયાણ આપવાનું વચન આપી કે લઈ જા, જોડી ઝંડો લઈને આવેલો એ બાવો. માની માંગણી તો કરી પણ પાદર સુધી, સીમાડા સુધી માંડ પહોંચી રહ્યો એ વીરબાઈ. માનું તપ સહન ન થયું એનાથી, હરીથી તપ સહેવાયું. અને કીધું કે દેવી આ જોડી ઝંડો રાખો, હું હમણાં આવું છું. તેદુનો ગયો ઈ ગયો, સત્વ તત્વ રૂપે વિરાજમાન રહ્યો, પણ રૂપ લઈને આવ્યો તો એ રૂપ લઈને નીકળી ગયો. તે દી એ તો ગોવાળિયાઓએ વાત કરી કે વીરબાઈમાં રડે છે, પેલો સાધુ જતો રહ્યો છે, જલારામ બાપો નીકળ્યો છે. એવા ગંગા રે જમુનાના નીર, એવા છો નરને નારી રે. કાલ હવાર ને પાણો મારો તો વીરપુરમાં પડે સાહેબ, ગા કરો તો થાય છે આ બ્રહ્માંડમાં. આપણને ઉકલે નહીં એટલે એનો અર્થ એમ નથી કઈ થતું જ નથી. આ તુલસી રામાયણમાં વાલ્મીકીના મુખે બોલાવે, રામ સ્વરૂપ તુમ્હાર બતન અગોચર બુદ્ધિ પર. અમુક વસ્તુ ગેબની છે સાહેબ, એમાં કઈ આપણી અક્કલ કામ ન કરે. પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, અને જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. હજી સુધી જગતને જવાબો નથી મળ્યા. છેતરે નહીં છેતરાય ના અબજો નો આડત યો દિશે, અને સૌના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે. આકાશની ઘડનારના ઘરને ઘેડ્યા કોણે હશે, અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. કહેકાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે, અને પવને સુગંધ પ્રસરાવતો એ લાડીલો કેવો લેરી હશે. પણ એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી, અને બ્રહ્માંડમાં ભટકી, અને અંતે મતી નેતી નેતી નેતી. અમુક બહારની વસ્તુ છે સાહેબ. અહીં પેલા મોટા સાહેબને ટ્રેનના ડબ્બામાં ચડવું અને મનસુખ રામને ઉતરવું. રામ ભગતે લખ્યું, ચક્કર આવવા માંડ્યા સાહેબને, છાણીનું સ્ટેશન ને ગાડી ને બધું ફરે. પેલા વડોદરા વાળા ઓફિસરને, આ તો આ માસ્તર કે તે માસ્તર, આ તો આ
मास्तर के ले मास्तर मारी बुद्धि बहु ब्रह्मा आ तो आ मास्तर के ले मास्तर साहेब चढ़ी सके नहीं मास्तर उतरी सके नहीं डब्बाना पहले पगथिया आमने हजड़ उभार्या अने मनसुख राम ने आँख में आँसू आवी गया कि मारा गामना वडीलो जे मने स्वीकारता नथी एने आजे साहेब ने मोकलवानो आ कर्यु मने खबर नहीं रजा नहोती हूँ तो एमने गयो स्कूलनु कार्य तो बगड़तु नथी मारा विद्यार्थी होवा तैयार पण आज शुं थशे एटले बोलो मनसुख राम नीचे उतरीने साहेब ने प्रणाम करीने कीधुं साहेब आप मारी स्कूलनी मुलाकाते कहा मास्तर શું થયું છે હું જાણું છું માસ્તર પણ આવી મજાક ન કરાય સાહેબ મજાક કે પાછા ક્યાંથી ટ્રેનમાં ચડી ગયા હું તો તમને સ્કૂલમાં જોઈને આવ્યો છું અને ક્યાંથી તમે કયું વાહન લઈને ગયા અને ટ્રેનમાં બેસી અને મારી મશ્કરી કરો છો ટ્રેનમાંથી ઉતરો સાહેબ હું નહોતો કે તમે તો સ્કૂલમાં તો તમે હતા પૂછો આ પટેલ લ્યાવને આજ મનસુખ રામે પૂછ્યું ગામના વડીલોને કે વડીલો મને કોઈ સાથે વિરોધ નથી પણ નિશાળમાં સાહેબ આવે ત્યારે હું હતો તમે હતા સાહેબ હજી એક વખત બોલો હું હતો કે હતા ત્યારે ખબર પડી કે આજ ડાકોરની મૂર્તિમાં તેજ કેમ નહોતો બે જણા પ્લેટફોર્મમાં ઉભા રહ્યા છે બીજા યાત્રિકો મુસાફરો ઘેરી વળ્યા છે પટેલિયાઓ એ બધા ઢીલા થઈ ગયા છે સ્કૂલમાં છોકરાઓને ખબર પડી દોડતા દોડતા આવ્યા છે શું થઈ રહ્યું છે સાહેબ તમારા આજે તમારી પાસે પોકેટ છે એમાં એક કાગળ હોય તો આપો ને કાગળ આપ્યો છે પોતાની પાસે પેન હતી લીધી અને તે દિવસે છાણીના પ્રાથમિક શાળાના શિક્ષક મનસુખ રામે પોતાનું રાજીનામું લખ્યું આદરણીય મહેરબાન શિક્ષણ અધિકારી સાહેબ મારે બદલે મારા હરીને ડ્યુટી ભજવવી પડે કળિયુગ ભયંકર આવી રહ્યો છે આ તો લાજ રહી ગઈ નહીતર જો ચૂકાય તો તારું નામ કોણ લેશે મારું રાજીનામું સ્વીકારો શિક્ષણ અધિકારી કહે હું તમારું રાજીનામું સ્વીકારું નહીં મારે તમને પ્રમોશન આપવું છે મારે તમને બઢતી આપવી છે ના પાડે પટેલિયાઓની આંખમાં આંસુ આવ્યા એણે કહ્યું સાહેબ આ માસ્તરને બઢતી નહીં આપતા અમારા ગામમાં જ રહેવા દેજો એને હવે બઢતી નહીં આપશો અને બદલી પણ નહીં કરશો મનસુખ રામના ભાવને આગળ કહે છે કે એ અધિકારીએ એનું રાજીનામું સ્વીકારવું પડ્યું છે અને મનસુખ રામે ત્યાગનો માર્ગ લીધો છે ત્યાગ એટલે પત્નીને મૂકીને વયુ જવું એમ નહીં જે પત્નીની પ્રાર્થનાથી ડાકોરનું તેજ નિશાળમાં આવ્યું હતું એને આગળ કરવા ઇતિહાસ એમ કહે છે બાપ કે ઉજમભાઈ અને સુખરામ બંને મનસુખરામની નિવૃત્તિ પછી એ ગામ છોડતા નથી એ જ ગામમાં રહી હરીને ભજે છે પોતાની હેસિયત પ્રમાણે યાત્રિકોને ટુકડો આપે છે સમાજને સાચું માર્ગદર્શન કરે છે અને પ્રારબ્ધ પૂરું થયું પછી એ જ મનસુખ રામની સમાધિ આજ એ ગામના તળાવની પાળે હજી પણ સમાધિ છે આ વાત સમાજમાં રજૂ કરતા પહેલાં મેં એ સ્થળની મુલાકાત લીધી હતી કે હકીકત શું છે પછી આ વાત તમારી મારે આપને એટલું જ કહેવું છે બાપ કે હૃદયની ભક્તિ શું ન કરી શકે હવે આ પ્રસંગને તમારે ગમે તે રીતે લેવો હોય
એક ભાઈ મને એવું કહ્યું ડાયા માણસે કે બાપુ આમાં એવું નહીં થઈ શક્યું હોય કે કંઈ ભગવાન રૂપને લઈને ના આવે, પણ એ વખતે પેલા મોટા અધિકારીને જ કંઈક એવું સમજાણું હશે અને એણે એમને પ્રશ્નો પૂછ્યા છે. મેં કીધું હવે તમારે જે ઘોડા ઘડવા એ ગણો, તમારે જે ઘોડા ઘડવા એ ઘડો. વાત આ છે, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. બની શકે સાહેબ આવું, હરી ભળાઈ નહીં તો કાંઈ નહીં, પણ ભજન કરશે અને ભણકારા જરૂર વાગતા હશે. અને ભળા તો એટલે નથી કે આપણું ગજું નથી એને જોવાનું. અર્જુન નહીં તાવ ચડી ગયો તો કહેતા તો કહેવાય ગયું, અને ભગવાને કીધું એ વળી એની આંખો આપી હતી દિવ્ય દદામી, દિવ્ય ચક્ષુ આપી, તોય ભગવાનના રૂપને જોઈને ગભરાઈ ગયેલો અર્જુન. એ એમને રૂબરૂ આવે ને તો આપણે એને સાખી નહીં, એ કોઈ મનસુખ રામના રૂપમાં જ આવતો હોય.